सूरत में आज मुख्यमंत्री हर घर तिरंगा कार्यक्रम ने लॉन्च करे ते पहला सूरत देशभक्ति में रंग में रंगाई गयु हतु। लालभाई क्रिकेट स्टेडियम ना हजारों लोग हाथ में तिरंगो लई आवी गया हता। देशभक्ति ना गीत साथ लोको तिरंगा लहेरावता जोवा मळ्या हता। आ कार्यक्रम में सूरत में वसता विविध प्रांत ना लोकोए तेमना परंपरागत पहेरवेश में जोवा मळ्या हता। सूरत खाते हरदर तिरंगा नु गीत लॉन्च कराया बाद गुजरात ना मुख्यमंत्री गुजरात में हर घर तिरंगा हेठळ 1 करोड़ अने संस्थाओं में तिरंगा फटकावा माटे तेनु आह्वान कर्यो हतो। त्यारबाद पदयात्रा शुरू थई तेमा वरसाद शुरू थयो होवा छतां हजारों लोग पदयात्रा में यथावत जोवा मळ्या हता। सूरतना लालभाई कॉन्ट्राक्टर स्टेडियम खाते हर घर तिरंगा गीत लॉन्चिंग गुजरात मुख्यमंत्री भूपेन्द्र पटेले करी हतुं। आप आ प्रसंगे गुजरात गृहमंत्री हर्ष संघवी और नवसारी सांसद और गुजरात प्रदेश प्रमुख सी आर पाटिल लोगों ने अपील करी हती कि तिरंगो भेट में लेवाने बदले पोतानी बचत में खरीदे ते जरूरी छे। सॉन्ग लॉन्च कर्या बाद मुख्यमंत्री भूपेन्द्र पटेले कह्युं हतुं के सूरत आम तो खाणीपीणी माटे जाणीतुं छे, परंतु आज हजारों सूरतीओ तिरंगा यात्रा में जोड़ाईने तेमनी साची देशभक्ति बतावी छे। तेओए कह्युं हतुं के 13-15 ऑगस्ट दरमियान योजनार हर घर तिरंगा कार्यक्रमनो समग्र गुजरातमां 1 लाख स्थळोए तिरंगा लहेरावतो जोवा मळशे। તેમના ટૂંકા ઉદબોધન બાદ તેઓએ લોકો સાથે પદયાત્રામાં જોડાઈ ગયા હતા। પદયાત્રા શરૂ થઈ ત્યારે વરસાદ પણ શરૂ થયો હતો, તેમ છતાં લોકો ઉત્સાહભેર તિરંગા લઈને પદયાત્રા પૂરી કરી હતી। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આઝાદી કા અમૃત મહોત્સવ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને સાથોસાથ વડાપ્રધાનશ્રીએ દેશની એકતા અખંડિતતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતિક રાષ્ટ્રીય તિરંગાને ઘરે ઘરે લહેરાવવાનું આહવાન પણ કર્યું છે। ગુજરાતમાં આપણે આહવાનને વ્યાપક રૂપે ઝીલી લઈને આવનારી 13-15 ઓગસ્ટ દરમિયાન 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવો છે। સુરત મહાનગરના હરેક નાગરિક હરેક નગરજનમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાનો રાષ્ટ્રભાવ જગાવવા પદયાત્રાનું આયોજન મહાનગરપાલિકાએ કર્યું છે। સુરત મહાનગરપાલિકાના સૌ સૂત્રધારોને આ પદયાત્રાનું સુંદર આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સુરતનો સુરતીઓ મોજ મસ્તી અને ખાનપાનના શોખીન છે, એ જ સુરતીઓ આ પદયાત્રામાં જોડાઈને રાષ્ટ્રભક્તિમાં પણ અગ્રેસરતા દાખવી છે। હર ઘર તિરંગા પદયાત્રા પ્રત્યે સુરતવાસીઓમાં 13-15 ઓગસ્ટ દરમિયાન પોતાના ઘરે તિરંગો લહેરાવવાનો રાષ્ટ્ર ચેતના સંદેશ પ્રસરાવો એવો મને પાકો વિશ્વાસ છે। આવો સૌ સાથે મળી આઝાદીના અમૃત મહોત્સવે આપણો ગૌરવવંતો તિરંગો ઘરે ઘરે લહેરાવી માં ભારતીનું ગૌરવ કરીએ, સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણપતિ।